હલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે રાજકોટ મહાનગરપાલિકામાં આવેલ ભરતી વિશે વાત કરવાની છે. રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા સર્વાંગની જગ્યાઓ ભરવા માટે નીચે મુજબની વિગતે કેટેગરી વાઇઝ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવાર www.rmc.gov.in પર તારીખ 5/3/2024 થી તારીખ 26/3/2024 સુધીમાં લોગિન કરી અરજી કરવાની રહેશે, તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 26/3/2024 સુધી રહેશે. હવે જગ્યાઓનું નામ. ડેપ્યુટી ચીફ અકાઉન્ટર 1 જગ્યા છે, મેનેજરની 8 જગ્યા છે, આસિસ્ટન્ટ અકાઉન્ટરની 3 જગ્યા છે, વોર્ડ ઓફિસરની 3 જગ્યા છે. આમ ટોટલ 15 જગ્યાઓ આવેલ છે. આ કેટેગરી વાઇઝ મુજબ આ જગ્યાઓ છે, તમે જોઈ શકો છો, પુરુષો માટે અને મહિલાઓ માટે. હવે લાયકાતની વાત કરીએ તો ડેપ્યુટી ચીફ અકાઉન્ટન્ટની લાયકાતમાં ચાર્ટર અકાઉન્ટ CA અથવા કોસ્ટ એન્ડ વર્ક્સ અકાઉન્ટ ICWA અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટ CMA MCOM. અનુભવ. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, બોર્ડ, નિગમ, મહાનગરપાલિકામાં હિસાબ અથવા ઓડિટ કામગીરીના 4 વર્ષનો અનુભવ અથવા કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીમાં મેનેજર કક્ષાનો હિસાબી અથવા ઓડિટ કામગીરીનો 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ડેપ્યુટી ચીફ અકાઉન્ટરનું પગાર ધોરણ અને વય મર્યાદા તો 3 વર્ષ માટે ફિક્સ 64,700 રહેશે. ત્યારબાદ તેની વય મર્યાદા છે 21-35 વર્ષ. બીજું છે મેનેજરની લાયકાત. UGC અથવા AICTE માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક. મેનેજરનું પગાર ધોરણ અને વય મર્યાદા તો 3 વર્ષ માટે ફિક્સ 64,700. ત્યારબાદ તેની વય મર્યાદા પણ 21-35 વર્ષ છે. ત્રીજું છે આસિસ્ટન્ટ અકાઉન્ટ. તેની લાયકાત છે ચાર્ટર અકાઉન્ટ CA અથવા કોસ્ટ વર્ક્સ અકાઉન્ટ ICWA અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટ CMA MCOM. આસિસ્ટન્ટ અકાઉન્ટનું પગાર ધોરણ અને વય મર્યાદા તો 5 વર્ષ માટે ફિક્સ 53,700 રહેશે. તેની વય મર્યાદા 18-35 વર્ષ રહેશે. ચોથું છે વોર્ડ ઓફિસરની લાયકાત. UGC અથવા AICTE માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક. તેનો પગાર ધોરણ વય મર્યાદા તો પગાર ધોરણ 5 વર્ષ માટે ફિક્સ 53,700, જ્યારે વય મર્યાદા 18-35 વર્ષ રહેશે. કોમ્પ્યુટરની જ લાયકાત. કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. કોમ્પ્યુટર બેઝિક નોલેજ તરીકે જાહેર કરેલ ઉમેદવારનું ગુજરાતી અને હિન્દીનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ફીની વાત કરીએ તો બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા અરજી ફી તરીકે ભરવાની રહેશે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે 250 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.